નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સૂચકાંક એટલે શું અને સૂચકાંકના લક્ષણો આ આપણે ભણ્યા. આ વિડીયોમાં આપણે આધાર વર્ષ કેવું હોવું જોઈએ અને આધાર વર્ષ પસંદ કરવાની રીતો આ બે ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. આધાર વર્ષ, તો આધાર વર્ષ સામાન્ય કે પ્રામાણ્ય હોવું જોઈએ. એ વર્ષ સામાન્ય રીતે પસંદ થયેલું હોવું જોઈએ, એમાં કોઈ પણ પ્રકારના હુલ્લડ કે ભૂકંપ એવું ન હોવું જોઈએ. સામાન્ય રીતે વર્ષ હોવું જોઈએ, જેમાં કોઈ ફેરફાર ન થયેલા હોવા જોઈએ. આધાર વર્ષ કુદરતી કે માનવ સર્જિત આફતોથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષની અંદર કોઈ કુદરતી હોનારત ન થવી જોઈએ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ એવો કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોય એવું વર્ષ પસંદ કરવું જોઈએ, અથવા માનવ સર્જિત આફતોથી પણ મુક્ત હોવું જોઈએ. હુલ્લડ, દંગા, તેજી મંદી વગેરે વગેરે એવી બાબતોથી એ વર્ષ મુક્ત હોવું જોઈએ. કેમ? જો એ વર્ષ પસંદ કરવામાં આવે તો એના ભાવ પ્લસ હોઈ શકે છે યા માઇનસ હોઈ શકે છે, એના લીધે સૂચકાંક પરફેક્ટ મળતો નથી. એટલા માટે કુદરતી કે માનવ સર્જિત આફતોથી મુક્ત હોવું જોઈએ. ત્રીજું, આધાર વર્ષ લાંબુ ભૂતકાળનું ન હોવું જોઈએ. આ વર્ષે સૂચકાંક શોધવો છે તો એની ગણતરી આધાર વર્ષ લો તો સામાન્ય વર્ષ લો, પણ અતિશય દૂરનું વર્ષ લેશો તો બંનેની સરખામણી પરફેક્ટ રીતે થશે નહીં અને સૂચકાંક યોગ્ય મળશે નહીં. એટલા માટે આધાર વર્ષ જે પસંદ કરવાનું છે અતિશય લાંબુ ભૂતકાળનું એટલે કે દૂરનું વર્ષ ન હોવું જોઈએ. તો આ ત્રણ ટોપિક અગત્યના હતા. આધાર વર્ષ કેવું હોવું જોઈએ, આધાર વર્ષ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કોઈ પણ પ્રશ્ન પૂછી શકે બે માર્ક્સની અંદર. તો પહેલો ટોપિક આપણો એ છે, આધાર વર્ષ સામાન્ય કે પ્રામાણ્ય હોવું જોઈએ, આધાર વર્ષ માનવ સર્જિત કે કુદરતી આફતોથી મુક્ત હોવું જોઈએ, અને આધાર વર્ષ અતિ લાંબુ ભૂતકાળનું દૂરનું વર્ષ ન હોવું જોઈએ. બીજો પ્રશ્ન, આધાર વર્ષ પસંદ કરવાની રીતો. આધાર વર્ષ પસંદ કરવાની બે રીતો હોય છે. પહેલી રીત છે અચલ આધારની રીત અને બીજી રીત છે પરંપરિત આધારની રીત, એની કે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર એન્ડ ચેન બેઝ, બે મેથડ છે. હવે આ બે મેથડ, એ બંને મેથડના પરીક્ષામાં અગત્યના દાખલા પરીક્ષાના પૂછાય છે. મોસ્ટ એમ્પી કહી શકાય બે માર્ક્સમાં યા તો ત્રણ માર્ક્સની અંદર પરીક્ષામાં આવે છે. ચાર પ્રકારે દાખલા પૂછી શકે. કેવી રીતે? એક અચલ આધારની રીતે, અચલને બીજા શબ્દોમાં સ્થિર પણ કહે છે, અને બીજું પરંપરિત આધારની રીત, જેમાં બદલાતું રહે છે, આમાં અચલ છે જેમાં બદલાતું નથી. એટલે બે પ્રકાર આ થયા, એક અચલ આધાર રીત, બીજું પરંપરિત આધાર રીત. અને બીજા બે પ્રકાર એ પડી શકે જેને રૂપાંતર અથવા તો પરિવર્તન કહે છે. અચલ ઉપરથી પરંપરિત અને પરંપરિત ઉપરથી અચલ, આવી રીતે અચલ પરંપરિત, અચલ ઉપરથી પરંપરિત અને પરંપરિત ઉપરથી અચલ, ચાર રીતે પ્રશ્ન દાખલા પૂછાઈ શકે છે. તો આપણે આ ચારેય દાખલાનો અભ્યાસ વધુ આવતા વિડીયોમાં કરવાના છીએ.